चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अबे आपने चार मार्कनो वाक्यो जे बोर्ड मा पूछाई छे ए वाक्याने आपणे शुरुआत करवी छे। विद्यार्थी मित्रों, आने आपणे पहेलामां रीत नंबर 1 आ आपणी पहेली रीत छे जेने नाम आपणे आपीए छे तुलनात्मक नफानुकसान पत्र। तुलनात्मक नफानुकसान पत्र पहला बोलते हैं जैसे मित्रों नाम है कुछ तुलना, तुलना मतलब सरखामणी करना। विद्यार्थी मित्रों, तुलनात्मक नफानुकसान पत्र हमें जरा बनाओ चाहे तुम्हारे बे वर्ष में कंपेयर करनी पड़े, सरखामणी करनी पड़े के भूतकाळना वर्ष में करता वर्तमान એટલે કે ચાલુ વર્ષમાં શું ફેરફાર થયો, તમને ભૂતકાળના વર્ષમાં તમારી આવક કેટલી હતી, ચાલુ વર્ષમાં આવક કેટલી છે। તો વિદ્યાર્થી મિત્રો, તુલનાત્મક પત્રકનો દાખલો ગણો હોય તો તમારે પહેલા બોર્ડમાં દર્શાવ્યું છે એ પ્રમાણે કુલ 6 કોલમ બતાવવાના, તુલનાત્મક પત્રક માટે કુલ 6 કોલમ બતાવવાના છે। જેમાં પહેલું કોલમ આપણે ભરીએ છીએ વિગત, એને નામ આપી દેવાનું 1 નંબર। બીજું કોલમ બનાવવાનું છે નોન નંબર, નોન નંબર છે મિત્રો એની અંદર કંઈ આવતું નથી, બહુ ઓછો સ્પેસ રહેતો, એને નંબર આપી દો 2। તમને યાદ હોય તો આપણે આંગણ બનાવતા આંગણમાં ખાપાનો કોલમ આવતો, ખાતા વહી પાના નંબર। તો ખાતા વહી પાના નંબરમાં આપણે કોઈ વસ્તુ કરતા ને આપ જમા છો, તો એ રીતે આપણે અહીંયા નોન નંબરનો બીજું કોલમ, કોલમ નંબર 3 પાછલું વર્ષ, પાછલું વર્ષ એટલે એને એટલે બીજું નામ આપો મિત્રો આગલું વર્ષ, હજી ભૂતકાળનો વર્ષ। તો પાછલા વર્ષના કોઈ 3 પાછલું વર્ષ કહી શકો, આગલું વર્ષ કહી શકો, અને એને અહીંયા આપણે પાછો 2016 તમને નોકરીમાં ઉદાહરણ સ્વાધ્યાય જેટલા દાખલા આપવામાં આવ્યા છે આ ચેપ્ટરમાં બધામાં એક સરખો જ વર્ષ છે 16-17 16-17। લાલો પાકનો મેં તમને પાછલો વર્ષ એટલે 2016, જ્યારે ચાલુ વર્ષ એટલે કે 2017, જેને કોલમ નંબર 4। વિદ્યાર્થી મિત્રો, આ 4 કોલમ તમને રકમમાં આપેલા હશે આડા હોય, જે આડા ટાઈપ હશે એને તમારે વ્યવસ્થિત ગોઠવવાના, ક્રમમાં ગોઠવવાના, એમાંથી માહિતી લેવાની। 4 કોલમ છે ને, પહેલું બીજું ત્રીજું અને ચોથું, આ 4 કોલમની માહિતીઓ તમને રકમમાં આપેલી હશે, તમારે કાંઈ કરવાનું નહીં, ખાલી ગોતવાની ગોતી નાખવાની। ઓકે, કોલમ નંબર 5 વધારો ઘટાડો રૂપિયામાં મેઈન બાબત છે, યાદ તમારે જે શોધવાનું છે અહીં વધારો ઘટાડો રૂપિયામાં આ તમારે ગોતવાનું, ગોતવા માટે શું કરવાનું તમને મેં સૂત્ર આપેલું છે। પાંચમો કોલમ શોધવા માટે કોલમ નંબર 4 હોય, કોલમ નંબર 4 માંથી કોલમ 3 બાદ કરવું, કોલમ 4 માં અહીંયા જે રકમ આવી હોય એમાંથી આ રકમ બાદ કરી નાખવાની, ચોથામાંથી ત્રીજું કોલમ બાદ કરો, પાંચમા કોલમની રકમ મિત્રો આપણને મળી જાય। છઠ્ઠું અને છેલ્લું કોલમ વધારો ઘટાડો ટકાવારીમાં આ પણ તમારે શોધવાનું છે। વધારો ઘટાડો ટકાવારીમાં શોધવા માટે તમારું સૂત્ર છે 5×100/3। તો હવે તમારે અર્થઘટન કરો, જેને ખાસ ધ્યાન રાખજો, ઘણા લોકોને આ નહીં કરો એટલે એમ કે 5×100 500 500/3 નો મિત્રો આ રીતે અર્થઘટન નહીં કરવાનો। અહીંયા 5×100 એનો મતલબ એમ થયો પાંચમા કોલમની જે રકમ આવે એનો 100 સાથે ગુણાકાર કરી ત્રીજા કોલમની રકમ મારે એનો ભાગાકાર
એકમનો 100 સાથે શું કરવાનો ગુણાકાર અને ત્રીજા કોલમમાં એનો શું કરવાનો ભાગાકાર અને જે જવાબ આવે એ તમારે ટકાવારીમાં દર્શાવવાનો છે ઓકે બરાબર સમજાય છે મિત્રો આ એનો કોલમ છે હવે હું પાછો એક લઉં છું આપણે તમને જો આ કોલમ સમજાઈ ગયો તો ગાંઠો આપવા માટે બહુ જ સરળ પડે ભક્તિ સિમ્પલ હવે આપણે પહેલું ઉદાહરણ પેજ નંબર 167 તમે બરાબર ધ્યાન આપજો દાખલાની અંદર સૌપ્રથમ જાણો છો પહેલી વસ્તુ આપી છે વેચાણની ઉપજ કોલમ નંબર 1 રોમનમાં આંકડામાં કરવાનું રોમનમાં આપણને બધા આંકડા આવે રોમનના આંકડાની અંદર આ રીતે એક નંબર મોટા આન્સર કરવાના વેચાણની ઉપજ તમે ધંધાકીય એકમમાં જે માલ સામાનનો વેચાણ કરો અને આ વેચાણમાં જે પૈસા મળે માલ સામાન વેચવાને પૈસા મળે એને વેચાણની ઉપજ કહેવાય ચલો વેચાણની ઉપજ રકમમાં જુઓ 2016 ની અને 17 ની રકમમાં પહેલા 17 નું આપ્યું છે પછી 16 નું આપ્યું છે આપણે એવું જ કરો તમારે જવાબમાં પહેલી એલવાય કોની છે 16 ની કોલમ નંબર 3 ને નામ આપી દો કુલ ઉપજો
பெரும்பலம் வர்த்தா திருபலம் பெரும்பலம் வர்த்தா திருபலம் பண்டே பலம் சொல்றாங்க चौदह लाख में डेढ़ लाख पचास हजार मेरी दियो सोलह लाख पचास हजार सोलह लाख में चौदह लाख मेरी दियो ओगनीस लाख हमें खास तौर पर मित्रों ध्यान दियो डायरेक्ट आने न चलेगा डायरेक्ट आ न चलेगा हमें अपना नियम हो जाए ओगनीस लाख रुपया में से सोलह लाख पचास हजार बात करो सूत्र तो नहीं है तो त्रिजु कॉलम माइनस चौथु कॉलम
तो मित्रों 16,50,000 मांगी 7,20,000 रुपया बात करो तो तुमने मणे 9,30,000 જે રીતે આપણે 16 નો કર્યો સેમ ઈ મુજબ 17 નો કરો 19,00,000 માંથી 9,60,000 રૂપિયા બાદ કરી નાખો એટલે જે તમને બાદ કરતા મળે 9,40,000 હવે પાછું અહીંયા અટકી જવાનું આમાંથી આ વાત કરો તો એક જ મળશે આપણે એ જ કરવાનું 9,40,000 માંથી 9,30,000 ઉપર નાખવાના 12 તફાવત 10,000 હાલો ખેંચી લેવાનું 10,000 × 100 / 9,30,000 ટકાવારી મળી ગઈ છેલ્લો જવાબ 1.08 તો આ રીતે મિત્રો તમારો 4 માર્કનો લાકડો અહીંયા પૂરો છે જોકે હજી આમાં ટેસ્ટ વધી શકે જો તમને આવક વેરાની જોગવાઈ આપી હોય તો આપણું છઠ્ઠું સ્ટેપ કરવું પડે આવક વેરા પહેલાના હંકામાંથી આવક વેરાની જોગવાઈને બાદ કરવી પડે બાદ કરીને પછી છેલ્લું 7મું કોલમ લેવું પડે આવક વેરા પછીનો નફો તો અહીંયા આપણને આવક વેરાની જોગવાઈ આપેલી નથી એટલે 5મા કોલમથી આપણો દાખલો પૂરો ઓકે બરાબર લાગતો તમને કેવો 4 માર્કનો લાકડો વિચાર કરો સાવ સહેલો સિમ્પલ સરળતાથી સમજાય એવો રોકડા માં ક્યાસ થેન્ક યુ બરાબર